વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો લોંગ દીર્ઘ વિસ્તૃત આન્સર આપવાનો મુદ્દો, ફલિતાંડ ગર્ભસ્થાન સુધીમાં ઘણા વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે અને દરેક તબક્કા દરેક અવસ્થાઓને ટૂંકમાં આકૃતિ દ્વારા સમજાવો. હવે આપેલ આકૃતિની અંદર આ નિર્દેશિત ભાગ એ અંડપાતની ક્રિયા દ્વારા મુક્ત થયેલો પરિપક્વ દ્વિતીય પૂર્વ અંડકોષ છે અને દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ અંડવાહિનીના કયા ભાગ, તો ઇથમસ સુધી છે એ વહન પામે છે અને ત્યાં મૈથુન દ્વારા અહીંથી દાખલ થયેલા શુક્રકોષ વડે એનું ફલન થાય છે. અને ફલિત અંડકોષને શું કહેવાય, તો એ ફલિત અંડકોષ એટલે કે આકૃતિ બી એ ફલિતાંડ તરીકે ઓળખાય. અને હવે ફલિતાંડથી શરૂ કરી અને ગર્ભસ્થાપન સુધીની જે વિવિધ અવસ્થાઓ છે એને આપણે ટૂંકમાં વાત કરવાની છે. એ ફલનના પરિણામે ફલિત અંડકોષ જેને આપણે ફલિતાંડ કહીએ છીએ અંડવાહિનીના ઇથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થાય એટલે આ દિશામાં. અને ત્યારે તેમાં સમવિભાજન પ્રકારે વિભાજન થાય અને એને કહેવાય વિખંડન. અને વિખંડનના પરિણામે આ બે કોષી ગર્ભ, ચાર કોષી ગર્ભ, આઠ કોષી મોરુલા, સોળ કોષી મોરુલા, એવી રીતે દરેક સમવિભાજનનો સમયગાળો 24 કલાક હોય એટલે બે કોષી, ચાર કોષી, આઠ કોષી, સોળ કોષી બાળકોષનું નિર્માણ થાય. અને દરેક બાળકોષને શું કહેવાય, તો ગર્ભકોષથી કોષો અથવા ગર્ભકોષથી ખંડ અથવા બ્લાસ્ટોમર તરીકે એ ઓળખાય છે. અને લગભગ એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ અને આઠમાંથી આ 16 કોષી મોરુલા બને ત્યાં સુધીમાં 4 દિવસ પસાર થઈ ગયા હોય છે. હવે એ 8 થી 16 કોષીય ગર્ભકોષથી કોષયુક્ત ગર્ભ એ મોરુલા તરીકે ઓળખાય. એમાં 8 કોષી મોરુલા એ અંડવાહિનીમાં હોય, 16 કોષી મોરુલા એ ગર્ભાશયની અંદર દાખલ થાય છે. અને મોરુલા સતત વિભાજન પામતું જાય, ગર્ભાશય તરફ છે એ ખસતું જાય અને ગર્ભકોષ કોથળી એટલે બ્લાસ્ટોસાઇટ માં એ રૂપાંતરિત થાય. આ ગર્ભકોષ કોથળી કે બ્લાસ્ટોસાઇટ એ પ્રવાહી ભરેલી કોથળી છે, એની ફરતે કોષોનું આ એક સ્તરીય સ્તર હોય એને કહેવાય ગર્ભપોષક સ્તર. અંદર એ કોષો દ્વારા ઉત્પાદિત પ્રવાહી પ્લસ આ આંતરિક કોષ સમૂહ હોય અને આંતરિક કોષ સમૂહમાંથી ગર્ભ બને છે. એ દિશામાં આપણે વાત કરીએ તો ગર્ભકોષ કોથળીના બહારના સ્તરને એ ગર્ભકોષથી કોષો એ પોષક કોષો કે ટ્રોફોબ્લાસ્ટ ગર્ભપોષક સ્તરના કોષો છે એ ગર્ભકોષથી કોષો કે પોષક કોષ કે ટ્રોફોબ્લાસ્ટ કહેવાય છે. અને પોષક કોષો સાથે જોડાયેલ અંદરના કોષોના સમૂહને અંતકોષ સમૂહ કે ઇનર સેલ કહે છે. અને અંતકોષ સમૂહ કે ઇનર સેલ જે છે એમાંથી આગળ જતા ગર્ભનો વિકાસ થાય છે. હવે જોજો, એ ગર્ભપોષક સ્તર ગર્ભાશયના અંતસ્તર સાથે જોડાયેલ છે અને અંતકોષ સમૂહ એ ગર્ભ તરીકે આગળ એ વિભેદિત થાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો એ ગર્ભપોષક સ્તર ગર્ભાશયના અંતસ્તર સાથે જોડાયેલું હોય અને ગર્ભપોષક સ્તરનું ગર્ભાશયનું અંદરનું સ્તર એટલે એન્ડોમેટ્રિયમ સાથે જોડાયેલું હોય અને એની અંદર અંતકોષ સમૂહ એ ગર્ભ તરીકે વિભેદિત થતો હોય અને જોડાણ બાદ ગર્ભાશય કોષો ઝડપી વિભાજન પામી અને ગર્ભકોષ કોથળી એટલે બ્લાસ્ટોસાઇટને એ ઘેરી લે છે. પહેલે એને આંશિક ઘેરી લે છે અને એ રીતે ઘેરી લેવું એ ગર્ભકોષ કોથળી એ ગર્ભાશયના અંતસ્તરમાં સ્થાપિત થાય જેને ગર્ભસ્થાપન કહીએ છીએ અને જે લગભગ ગર્ભધારણના ફલન પછીના બીજા અઠવાડિયાના અંતે જોવા મળે છે. અને આને ઇન્ટરસ્ટિશિયલ ગર્ભસ્થાપન પણ કહીએ છીએ અને તેને
गर्भधारण के गर्भावस्था तरफ छे आग ये दौरी जाए। एकदम सीम्पल सादो सरल थियरिकल आ मुद्दों। ओके।